ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાજ જુનાગઢ ભવનાથ ખાતે આ વર્ષે ધામધૂમથી યોજાનાર મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ હાલ શરૂ થઈ ગઈ છે આ મહાશિવરાત્રી મેળામાં મુખ્ય આકર્ષણ હોય છે દિગંબર સાધુઓ કે જેઓ દૂર દૂરથી વર્ષોથી નાગા સાધુઓ જૂનાગઢના શિવરાત્રીના મેળામાં પોતાના ધૂણા દખાવી બેસતા હોય છે તેમજ શિવરાત્રીના નીકળતી રવેડીમાં પોતાની અલગ અલગ કળા અને કરતબથી લોકોને આકર્ષિત કરતા હોય છે આ વર્ષે રાજ્ય સરકારે મેળો યોજવાની મંજૂરી આપતા હાલતંત્ર અને સાધુ સંતો દ્વારા શિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે આ વર્ષે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે કે કેમ છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે મેળો આમ જનતા માટે યોજાઈ નથી શક્યો હાજી છેલ્લા બે વર્ષથી શિવરાત્રીના મેળાની કોરોનાના લીધે રવેડીમાં કોઈ સાધુ સંતોમાં દર્શન કરવા કોઈ આવી નતા શકતા પણ અત્યારે સરકારશ્રીએ મેળાની પરમિશન આપી અને જો ના આપી હોત તો પણ અમે પ્રણાલિકા મુજબ અમારી રવેડી તો નીકળતી જ આજ સુધી સરકારે અમને ના નથી પાડી અને અમે લોકો મેળાની ફૂલ તૈયારીઓ અત્યારે દેશ વિદેશથી ભારતમાંથી સાધુ સંતો આવીને ધૂણા બનાવે છે અને ભજન ને ભક્તિનું સંગમ છે અને નાગા સાધુઓ આવી રહ્યા છે તો મેળાની સંપૂર્ણ તૈયારીઓ ચાલુ છે અને ગિરનાર પીઠાધીશ્વરથી સર્વ ભારતની ધર્મપ્રેમી જનતા જૂનાગઢની કે પ્રેસ મીડિયા હોય કે સરકાર હોય કે કોઈ બી હોય એમને અમારામાં આમંત્રણ છે સરકારની ગાઈડલાઇન્સ મુજબ મેળામાં આવો અને સાધુ સંતાનાને રવેડીના દર્શન કરો અને સર્વનું સર્વનું કલ્યાણ થાય